મેળવતા રહીશું તો શરૂ થાય તે પૂર્વેનો માહોલ અમે બતાવી રહ્યા સમગ્ર રાજ્યભરની અંદર ચૂંટણીના પરિણામની રાહ જોવાઈ રહી છે સરપંચનું તાજ કોના સર પર રહેશે ગુજરાતના આઠ હજાર છસો છ્યાસી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ ચૂંટણીના પરિણામોની પડે પળની સચોટ માહિતી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ એક તરફ આપ જોઈ રહ્યા છો કે માટેની તૈયારીઓ થઈ રહી છે આ દ્રશ્યો સતત અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે ત્યારે સ્ટુડિયોમાં આપણે અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે મારી સાથે આવી ચૂક્યા છે બીજેપી નેતા શૈલેષ પરમાર બિપિન ઠક્કર રાજકીય વિશ્લેષક આપ બંનેનું સ્વાગત ગુડ મોર્નિંગ ગ્રામ પંચાયતની ચૂંટણીનું હવે આખરે પરિણામ આખો દિવસ અને મોડી રાત સુધી પરિણામ આવે તેવી શક્યતા પણ આનું વિશ્લેષણ કરવું તેનું આંકલન કરવું પણ એટલું જ જરૂરી હોય છે સૌથી પહેલા શૈલેષભાઈ હું આપને પૂછું છું આપે મને બતાવ્યો મત આપીને આપ આવ્યા છો ને ગ્રામ પંચાયતની ચૂંટણીનો એક માહોલ જ અલગ હોય છે સૌથી પહેલા તો શું કહેશો એમ કે ગ્રામ પંચાયતના લડતા તમામ ઉમેદવારો તમામ સરપંચો દસ હજાર આઠસો ને ઓગણ સરપંચોને પહેલાં તો અભિનંદન કે એ જીતીને આવે બીજું કે ગ્રામ પંચાયતની ચૂંટણી જે એમાં એવું છે કે હળી મળીને રેવાની ચૂંટણી છે ચૂંટણી પછી આમ તો જો કે એમાં ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટીનું નિશાન હોતું નથી પરંતુ જેમ બને એમ વધારે સમરસ થાય તો ગામમાં આડોશી પાડોશી ભાઈ ભાઈ કાકા ભત્રીજા કોઈ રેવાવાળા આમ દીકરીના લગ્નમાં જવાના વ્યવહારો હોય છે એવા લોકો સામ સામે આવીને લડતા હોય ત્યારે મતદારો કોની સાથે જાય પાછું સવારમાં ઉઠીને ગામના ચોરે જ બેસવાનું હોય એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જેમ સમરસ થાય એમ સારું છે તેરસો ને ચોપન જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે પણ મને આનંદ એ વાતનો છે કે એમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ક્યાંક ને ક્યાંક ગામ જઈ રૂબરૂ જઈ ગામ લોકોને સમજાવી અને સમરસ કરેલી છે બીજું કે મૂળ વાત એ છે કે આમાં છે ને કોઈ વિદેશી મીડિયા કે કોઈ ભારતીય મીડિયા કે કોઈ રાજ્યનું મીડિયા કે આપણે કોઈ કોઈ મોટા નેતાઓ આમાં કામ આવતા નથી આમાં માઉથ મીડિયા કામ આવે છે એટલે ચોરે થતી ચર્ચા એનો વધારે પડતો મહત્વ હોય છે અને ચોરે થતી ચર્ચાના કારણે આજે જે પ્રકારે એક પછી એક વાત કે ભાઈ આ નિશાન છે કોકનું રેલગાડી પતંગ આવા બધા નિશાન હોય છે કોઈ માનો કે કુકર છે કોઈ ઇસ્ત્રી છે આવા આવા જુદા પ્રકારના જે રાષ્ટ્રીય કક્ષાએ જે નિશાન ના હોય કોઈ પક્ષને ના આપ્યા હોય એવા નિશાન પણ હોય છે એટલે મતદારો પાછા ગ્રામ્ય કક્ષાના હોય છે ખ્યાતિજી જોઈએ તો સવારમાં ઓછું મતદાન હતું ગ્રામ પંચાયત

એક રાજકારણથી પર થઈને પણ જ્ઞાતિ જાતિનું પ્રભુત્વ વધારે જોવા મળે છે શું કહેશો આપ ના મુખ્યત્વે એક કે ગ્રામ પંચાયતની ઇલેક્શનમાં જે છે મુખ્યત્વે એવરેજ જે સાઇઝ છે એ બે થી પાંચ હજાર વોટર્સની એવરેજ રહેતી હોય છે અને એમાં આદિવાસી વિસ્તાર હોય તો હજારથી પંદરસોની રહેતી હોય આવા જ્યારે આવા માહોલમાં એટલે કે એ જોઈએ તો એમાં ગામડાઓમાં નો ડાઉટ કે બધા એકબીજા સાથે બહુ ખૂબ જ પ્રેમથી સંકળાયેલા હોય છે જ્યારે પણ આવું ઇલેક્શન આવે ચૂંટણી એટલે કે જિલ્લામાં સહકારી મંડળની હોય જિલ્લા પંચાયતની હોય તાલુકા પંચાયતની હોય કે ગ્રામ પંચાયતની હોય આ તમામમાં જે ગામનો ગામનો માહોલ જે છે એ મુખ્યત્વે સરપંચના વડપણનો બહુ જ મોટો એ ત્યાં આગળ ઉલ્લેખ થતો હોય કારણ કે સરપંચ જ નેતાગીરી કરતો હોય એ કહેતો એ પ્રમાણે થતું હોય બીજું કાસ્ટ બહુ અગત્યની છે કારણ કે એ ગુજરાતી ઇન્સ્ટિટ્યુટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચના જે સમરસનો સમરસ ગામના જે સર્વેક્ષણો છે એમાં રિસર્ચમાં પણ કહેવામાં આવ્યું કે સૌથી પહેલું ફેક્ટર જે છે ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં એ કાસ્ટ ફેક્ટર છે યસ એટલે કાસ્ટ ફેક્ટર જે છે બહુ ઉપયોગી ત્યાં એટલે બહુ જ ત્યાં વિષયક બનતું હોય છે આપણે ધારો કે કઈ કે એકવીસો ની મતદારો હોય